એક વાર જોરદાર તાળીઓ તો બીજું એમના માટે. Also, I want to invite on stage directors of Fakt Purusho Mate, Parth Trivedi and Jai Boras. And the gang of Fakt Purusho Mate, everybody, let's welcome Yash Soni, Mitri Gadvi and Isha Kansara. બધા વધારે સમય નહીં લઈએ. ફિલ્મનું ટ્રેલર તમને લોકોને બહુ ગમ્યું, ઘણા બધા રિએક્શન્સ મળ્યા અમે લોકોને. સો ઇટ્સ બીન એનીવેઝ લેટ, સો વીલ સ્ટાર્ટ વિથ ધ ક્વેશ્ચન આન્સર ફ્રોમ ધ રિસ્પેક્ટેડ મીડિયા. તમારી પાસે કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો વી ઓલ આર હિયર. યસ, અમારી અડધી ટીમ અહીંયા છે, પણ અમારી અડધી ટીમ અહીંયા તમારી સાથે જ બેઠી છે. સો એન્ટાયર ફેમિલી ઇઝ હિયર. લાઈક ટ્રેલરમાં આપણે જે પ્રમાણે જોયું કે સિનિયર એક્ટર્સ પણ છે આપણી સાથે ઘણા બધા. દર્શન બી આવી નથી શક્યા. આરતી મેમ ઇઝ હિયર, જીતેન્દ્ર ઠક્કરભાઈ ઇઝ હિયર, અનુરાગ પ્રભાને સર ઇઝ હિયર, હેતલબેન પણ અહીંયા છે, એટલે ફિલ્મની ટીમ પણ અહીંયા છે. કેદાર ભાર્ગવ ઇઝ હિયર, વંદનભાઈ અહીંયા છે, ઘણા ફિલ્મ બધી ટીમ અહીંયા છે. સો મીડિયામાંથી જે પણ ક્વેશ્ચન્સ હોય, વી આર હિયર ટુ આન્સર ઓલ ધ ક્વેશ્ચન્સ. થેન્ક યુ સો મચ. એની ક્વેશ્ચન્સ ફ્રોમ મીડિયા? યસ. I'm Jaden Chauhan. Congratulations first of all for the trailer launch. Hello. Congratulations. હવે આની પહેલા જે મૂવી આવી હતી પ્રાણિકા, એમાં રાજેશ ભાઈ ડાયરેક્ટર હતા, આમાં બીજા બે ડાયરેક્ટર છે. વાય યુ આર સ્વિચિંગ? એની પહેલાંની મૂવીમાં કેડી સર ડાયરેક્શન, તો આ અલગ અલગ ડાયરેક્શન કરવાની આપણી પોલિસી છે કે યુ વોન્ટ ટુ એક્સપેરિમેન્ટ વિથ ડિફરન્ટ ડાયરેક્ટર્સ? ઇન્ડસ્ટ્રીમાં બધા મિત્રો છે. ઇન્ડસ્ટ્રી અત્યારે પણ બહુ નાની છે, મીડિયાના સપોર્ટથી ધીમે ધીમે બહુ પ્રોગ્રેસ કરી રહ્યા છે. પણ યસ, જેમ તમે કીધું કે આની પહેલાંની ફિલ્મ હતી જે રાજેશ શર્મા જે ડિરેક્ટ કરી, આની પહેલાંની ફિલ્મ હતી ફક્ત મહિલાઓ માટે જે જય બોડાસે ડિરેક્ટ કરી, અને આ ફિલ્મ પણ જય બોડાસ પાર્થ ત્રિવેદી બંને જણે જોડે ડાયલોગ પણ કરી છે અને ડિરેક્ટ પણ કરી છે. અને આ ફિલ્મનો કોન્સેપ્ટ પ્રકાશ ગાવડા બરોડાનો આપણા રાઇટર છે, એમનો ફિલ્મનો કોન્સેપ્ટ છે અને ડાયલોગ પાર્થ ત્રિવેદી જય બોડાસે કર્યો છે અને ડિરેક્ટ પણ એ બે જણા સાથે કર્યો છે. એક કન્સિસ્ટન્સી છે. યસ સોની, મિત્ર ગઢવી, ત્રણ એક તમે હમણાં જ વાત કરી. ઘણા બધા લોકો બહુ કન્સિસ્ટન્ટ આઈ વેલ લાઈક વી આર ફેમિલી, વી આર વન ટીમ. યા ઈશા, હું વૈશાલ સર, તમે જે ફિલ્મ ડીલે કરો છો એ બધી સુપર હિટ જાય છે, તો આ તમારી કોઈ માન્યતા છે કે કોઈ સ્ટ્રેટેજી છે? આ માન્યતા પણ નથી કે કોઈ સ્ટ્રેટેજી પણ નથી. આ બધું કારણનો પ્રગતા વંદનભાઈ છે, એ જ તમને આન્સર કરશે. વંદનભાઈ, જનતા વાળા જવાબ માંગે. વૈશાલભાઈનું એવું છે કે જે ફિલ્મ માટે બેસ્ટ થઈ શકે કોઈ પણ ભોગે કરવાનું, કે જે સારી ડેટ અમને પહેલાં લાગી હોય અને પછી એના કરતાં સારી પોસિબિલિટી લાગતી હોય તો અમે ડેટ ચેન્જ કરીએ તો એ એક જ મિનિટમાં એક્સેપ્ટ કરે છે. આવા પ્રોડ્યુસર બહુ ભાગ્ય જ હોય છે કે જે દરેક વસ્તુ એક જ મિનિટમાં સહજતાથી સ્વીકારે પિક્ચરના બેટરમેન્ટ માટે. એટલે ત્રણ. અને તમને બીજું કહું કે વૈશાલભાઈનો રેકોર્ડ છે કે આ 23 ઓગસ્ટે ફક્ત પુરુષો થશે, 24 ઓગસ્ટે શું થયું હતું અને 25 ઓગસ્ટે 3-1 હતું. ત્રણે ત્રણ દિવસ કન્ઝ્યુકેટિવ 3 રિલીઝ હશે, 3-3 સુપર હિટ. એક હજુ સુપર હિટ થશે ને, બીજા બે તો સુપર હિટ પ્રૂવન છે. એટલે પિક્ચરના બેટરમેન્ટ માટે ડેટ ચેન્જ કરી છે, કોઈ માન્યતા નથી, પણ જે થાય સારા માટે. એમ બહુ સરસ રીતે વાળી દીધું છે. એક્ચ્યુઅલી એનો તમે જવાબ આપ્યો નથી કે ડીલે કેમ કરો છો. યસ, હેલો, માય નેમ ઇઝ રેશમા વાગડિયા, ઇન ટાઈમ ન્યૂઝ તરફથી આવી છું આનંદભાઈ દોશી સાથે. સો આની પહેલાં ફક્ત મહિલાઓ માટેનો કોન્સેપ્ટ આપનો હતો, અત્યારે ફક્ત પુરુષો માટે લઈને આવ્યા છો. નેક્સ્ટ શું તમારું કોન્સેપ્ટ છે ફક્ત આગળ?
એ તો ખાસ જાણવું છે, કારણ કે ફક્ત મહિલાઓ માટે સુપર ડુપર હિટ ગઈ હતી અને આ ટ્રેલર જોઈને તો લાગે છે કે સુપર પર છે. તો નેક્સ્ટ કોન્સેપ્ટ. મેડમ આ એટલો સરળ તો સવાલ પૂછ્યો છે કે આ મને પણ નથી ખબર, અને એના માટે હું ઓલવેઝ આ લોકોને બ્લેમ કરતો છું. 3-1 સક્સેસ પાર્ટીમાં પણ મેં એવું મેન્શન કરેલું કે આ લોકોના હિસાબે અમે લોકો એટલું બધું વેઇટ કરીએ છીએ, એટલે આ લોકો એટલા રીડા છે કે એ લોકો કોઈ પ્રેશર લેતા. પણ મને એવરી મંથ આનંદ સર તરફથી મને ફોન આવે છે, શું ચાલે છે, મારે શું કહેવાનું, કશું ચાલતું જ નથી. એટલે આવું થઈ રહ્યું છે કે યુ નો વી આર કમ્પ્લીટલી રિલાયંગ ઓન પાર્થ, જય અને બીજા બધા ડિરેક્ટર્સ રાઇટર્સની સાથે. એટલે વી આર એઝ ઓફ નાઉ વી હેવ નોટ લોક્ડ એનીથિંગ યેટ, પણ ઘણા બધા કોન્સેપ્ટ પાઇપલાઇનમાં છે અને વન બાય વન બધા ડેવલપ કરવા છે. દર વર્ષે અવારનવાર આવી કંઈક ને કંઈક સારી એન્ટરટેનમેન્ટ, ફેમિલી એન્ટરટેનમેન્ટ સાથે ફિલ્મ લાવીએ એવો વાત બધાનો પ્રયત્ન છે. થેન્ક યુ સો મચ. યસ મેમ. હાય, આમ કિંજલ. મારો સવાલ આનંદ સરથી છે. દરેક વાર એક કોન્સેપ્ટ હોય છે ફિલ્મનો. આ ફિલ્મનો કોન્સેપ્ટ પણ જે એન્ડમાં અમિતાભ બચ્ચન કહે છે કે યાર દર વખતે પુરુષ તરીકે જન્મ લેવો કે એઝ અ હ્યુમન, એવી તો શું વાત. સો વોટ ઇઝ ઇટ દેટ પુશિસ યુ ટુ ઇન્વેસ્ટ ટુ બી અ પાર્ટ ઓફ સચ ફિલ્મ્સ? ફક્ત મહિલાઓ માટે જ્યારે આવ્યું ત્યારે પણ એમાં એક સોશિયલ મેસેજ હતો. એટલે જ્યારે વૈશલ અને એમની ટીમે આ કોન્સેપ્ટ સંભળાયો કે આ ટાઈપના કોન્સેપ્ટ પર જઈએ છીએ, આમાં પણ એક સોશિયલ મેસેજ છે. મારે રિવીલ બધું નથી કરી દેવું, આમ તો ઘણું બધું રિવીલ થઈ જાય છે ટ્રેલરમાંથી, પણ એ જ્યારે ઇવન એ સોશિયલ મેસેજ બચ્ચન સાહેબને બી સંભળાયો તો તરત જ રેડી થઈ ગયા કે હા, આઈ કેન બી પાર્ટ ઓફ ધીસ ફિલ્મ. એટલે એક સોશિયલ મેસેજ છે, સાથે હ્યુમરસ વે એ સોશિયલ મેસેજ મૂકે છે, એટલા માટે આઈ વોઝ વેરી એક્સાઇટેડ અબાઉટ ઇટ. આનંદ સર અહીંયા ખોટી ઇન્ફોર્મેશન આપે છે. એમણે કીધું કે જો એમણે બચ્ચન સાહેબને કોન્સેપ્ટ સંભળાવ્યો, બચ્ચન સાહેબ હા પાડી. વાત તદ્દન ખોટી, બચ્ચન સાહેબને કોઈ કોન્સેપ્ટ કીધો જ નહોતો. મને એ રેકોર્ડિંગ યાદ છે, એટલે મને વાત યાદ છે કે ફક્ત મહિલાઓના ડે વનના સેટ પર આનંદ સર આવેલા મુરત શોટ પર, અને હું કોઈ ડિસ્કસ કરતા હતા કે યાર અહીંયા એક કેન્યો છે, ફાધરનો રોલ છે. તો એમણે અચાનક જ વાત કરી કે વૈશ્વ આપણે બચ્ચન સાહેબને અપ્રોચ કરીએ. મેં કહ્યું સર ગ્રેટ આઈડિયા એમ, પણ જય અને પાર્થ એ લોકો માનતા જ નતા, અને એ લોકોને એવું લાગતું હતું કે આનંદ સર પ્રેન્ક રમે છે એમની સાથે. પછી જ્યારે બધું ડિસ્કસ થયું એ લોકો માનતા જ નતા, ટીમ તો શૂટિંગના દિવસ સુધી નથી માનતી. પણ આનંદ સર જ્યારે પાછા ગયા, એમણે બચ્ચન સરને ખાલી એટલું કીધું કે સર મેં એક ગુજરાતી ફિલ્મ લઈ કે આ રહા હું, એન્ડ આઈ વિશ કે આપકા એક કેમેરો. બોલે કે ઠીક હૈ, મેં કરી લેતા હું. એટલે કોઈ કોન્સેપ્ટ બનશેની કોઈ વાત જ નથી, એમણે મેં ખોટી ઇન્ફોર્મેશન આપી. જ્યારે એમાં ખાલી એક્સટેન્શન કરું કે જ્યારે બચ્ચન સાહેબે એક દિવસનો શૂટ કર્યો એમ ફક્ત મહિલાઓ માટે, અને એ જ વખતે એમને બધો કોન્સેપ્ટ કહેવામાં આવ્યો હતો એમની વેનિટી વેનમાં, તો એમની શૂટ કર્યા પછી એમની ખાલી એક જ ફરિયાદ હતી કે આમાં મને 4-5 દિવસનો જો મારું શૂટ હોત તો વધારે મજા આવે. યુ વોન્ટેડ ટુ એક્ટ મોર. વૈષ્ણવભાઈ, મારે પૂછવું છે કે એઝ અ ગુજરાતી પ્રોડ્યુસર, અમે એવું માનીએ છીએ કે કોઈ પણ ફિલ્મને 8-10 મહિના લાગતા હોય છે, એટલે ફ્રોમ પ્રી પ્રોડક્શન ટુ પોસ્ટ પ્રોડક્શન એન્ડ રિલીઝ. મારી જેટલી ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે છેલ્લા 3 મહિનામાં તમે આ વસ્તુને સાકાર કરીને બતાવી છે, તો એની પાછળ શું એનું મીન છે, લોજિક? સર વાત તમારી સાચી છે કે આ વખતે ટાઈમલાઇન બહુ ટાઈટ હતી. 14 એપ્રિલે ડિસાઈડ કર્યું કે આપણે શૂટિંગ 29 એપ્રિલથી આપણે શૂટિંગ સ્ટાર્ટ કરીએ, અને ઓગસ્ટ તો રિલીઝ કરવું જ છે, કારણ કે છેલ્લા 5 વર્ષથી ઓગસ્ટમાં આવતા હોઈએ. પણ એ સાની શરૂઆત અમુક કરસનદાસ પી ઇન્ડસ્ટ્રી કરેલી, જ્યારે KDA જાન્યુઆરીમાં, ફેબ્રુઆરીમાં, માર્ચમાં શૂટ કમ્પ્લીટ થયું અને મેમાં ફિલ્મ રિલીઝ કરી બતાવેલી. એટલે ત્યારથી મને કોન્ફિડન્સ હતો કે ના, આવી ટાઈમલાઇન આપણે અચીવ કરી શકીએ છીએ. તો એવી ટાઈમલાઇન ઉપર અમુક ગયા આગળ, અને સમાવ યસ વી આર ડુઈંગ ઇટ. લાસ્ટ મંથમાં 7 તારીખે શૂટ કમ્પ્લીટ થયું છે અને નેક્સ્ટ મંથમાં ફિલ્મ રિલીઝ થઈ રહી છે. તો આમને પણ થોડુંક ઇમ્પોસિબલ ટાસ્ક લાગી રહ્યો છે, કારણ કે ફિલ્મની અંદર VFX પણ ઘણો બધો છે. પણ યસ, વી આર ઓન ઇટ. થેન્ક યુ. ટ્રેલર જોયું, ખૂબ જ સરસ છે. એની અંદર આઈ ડોન્ટ નો કેટલા લોકોએ ઓબ્ઝર્વ કર્યું, બટ મલ્હાર ઠાકરનો અવાજ મને સંભળાયો. તો શું છે, મલ્હાર ઠાકર પણ દેખાવાના છે, કેમિયો છે, ફરીથી ત્રિપોટી દેખાવાની છે આ ફિલ્મમાં, કંઈ તમે રિવીલ કરી શકો? બહુ સરસ પકડ્યું મલ્હાર.
મલ્હારભાઈ નો અવાજ છે આમાં. આ વાત આપણે સિક્રેટ જ રાખીએ, આ પિક્ચર માટે રાખીએ આ સસ્પેન્સ, પણ મજા આવશે. મલ્હારભાઈએ જે પાર્ટ પ્લે કર્યો છે ફિલ્મમાં એ બહુ જ મજા કરાવશે તમને. બાકી 23 ઓગસ્ટ. અગેન મિસલીડિંગ ઇન્ફોર્મેશન, મલ્હારે આ ફિલ્મમાં સૂત્રધારનો રોલ પ્લે કર્યો છે. હી ઇઝ અ નેરેટર ઇન ધ ફિલ્મ. ડિરેક્ટર હોય એટલે બધું રિવીલ ના કરે. નાની થિયેટરમાં દેખાયંગે ના, નહીં થિયેટરમાં દેખાયંગે ના. અરે પણ એવું ના હોય, આપણા બધા મીડિયાના ફ્રેન્ડ્સ છે, ઇન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ છે. હાય, માય નેમ ઇઝ મેઘા, આઈ એમ ફ્રોમ બીડીબી ડિજિટલ. મારો પ્રશ્ન એ છે કે એક ફક્ત મહિલાઓ માટે હિટ ફિલ્મ હતી, તો હવે તમે એની સિક્વલ બનાવો છો, તો એની માટે તમારે કઈ કઈ પ્રિપેરેશન કે કઈ કઈ વાતો તમારે ધ્યાનમાં રાખવી પડતી, ખાસ કરીને રાઇટર ડિરેક્ટર અને ખાસ કરીને આપણા જે એક્ટર્સ છે એમને કઈ કઈ વાતો ખાસ ધ્યાનમાં રાખવી પડતી હોય છે, કે શું પ્રિપેરેશન કર્યું છે તમે એની માટે કે આ ફિલ્મ એનાથી પણ વધારે હિટ થાય? મેડમ, તમારા આન્સર કોની પાસે જોઈશ, કારણ કે તમારો ક્વેશ્ચન બહુ બ્રોડ છે. એક્ટર્સ કેન ઓલસો એડ્રેસ, ડિરેક્ટર્સ કેન ઓલસો એડ્રેસ, પ્રોડ્યુસર્સ કેન ઓલસો એડ્રેસ. રાઇટરથી શરૂઆત કરી. ગ્રેટ. પ્રિપેરેશન તો એટલી જ હતી કે જે લાસ્ટ ટાઈમ કર્યું હતું એનાથી નેક્સ્ટ લેવલ આખી વસ્તુ આપણે લઈ જઈ શકીએ અને ઓડિયન્સની એક્સપેક્ટેશન પૂરી કરી શકીએ. બસ એટલું જ પ્રેશર હતું અમારા ઉપર ને એના ઉપર ખરી ઉતરવાની ઈચ્છા. ધેટ્સ ઇટ. લોકોની એક્સપેક્ટેશન બંધાયેલી છે, હવે એનાથી ઉપર જવું જ પડે, અધરવાઇઝ આગળનું પણ વેલ્યુ ડાઉન થઈ જાય આગળની ફિલ્મની પણ. બટ એ તો સ્ક્રિપ્ટ પર જ એટલી સરસ રીતે દેખાતી હતી, અને આ સિક્વલ નથી, આ ફ્રેન્ચાઇઝી ફિલ્મ છે, એટલે એક પણ પાછળના કેરેક્ટર્સ આગળ નથી વધી રહ્યા, આ નવી જ વાર્તા છે. બટ બહુ જસ્ટિફાઈ કરે છે એના ટાઇટલને, એટલે લોકોને એ રીતે પણ મજા આવશે. ડબલ પ્રેશર હતું એટલે થોડોક ટાઈમ વધારે લાગ્યો. બટ જેવું યશે કીધું, સિક્વલ નથી, ફ્રેન્ચાઇઝી ફિલ્મ છે. સો એક પેલો કોન્શિયસ એફર્ટ હતો કે જો ફક્ત મહિલાઓ માટે પણ બહુ જ રિલેટેબલ હતી, આને પણ એક રિલેટેબલ વાર્તા બનાવી છે. પ્લસ એના જે કેરેક્ટર્સ હતા, એની જે વાર્તા હતી, એની નજીક નથી જવું, એ કેરેક્ટર્સથી ડિસ્ટિંગ કેરેક્ટર્સ બનાવવા છે. સો એ રાઇટિંગ પ્રોસેસથી જ અમારું ચાલુ થઈ ગયું હતું, અને ધીરે કરતાં કરતાં એક એક કેરેક્ટર વણતા ગયા અને ઇટ વેન્ટ થ્રુ. થેન્ક યુ.